શ્રી રામકૃષ્ણ કથામૃત 147 ત્રણ ગુણ સત્વગુણથી ઈશ્વર પ્રાપ્તિ શ્રી રામકૃષ્ણ ડોક્ટરને તમોગુણનો સ્વભાવ અહંકાર અહંકાર અજ્ઞાન એ તમોગુણમાંથી થાય પુરાણમાં છે કે રાવણનો રજોગુણ કુંભકર્ણનો તમોગુણ અને વિભીષણનો સત્વગુણ એટલે વિભીષણે રામચંદ્રને મેળવ્યા હતા તમોગુણનું બીજું એક લક્ષણ છે ક્રોધ ક્રોધથી સારા નરસાનું ભાન રહે નહીં હનુમાને ક્રોધમાં આવી જઈને લંકા બાળી પણ એટલો ખ્યાલ ન રહ્યો કે સાથોસાથ સીતાની ઝૂંપડી પણ બળી જશે એ ઉપરાંત તમોગુણનું એક લક્ષણ પાથુરિયા ઘાટીનો ગિરીન્દ્ર ઘોષ કહેતો હતો કે કામ ક્રોધ વગેરે રીતુઓ જવાના તો નથી તો પછી કામની દિશા ફેરવી નાખો કામના કરવી હોય તો ઈશ્વરની કામના કરો રમણની ઈચ્છા જાગે તો સચ્ચિદાનંદની સાથે રમણ કરો ક્રોધ જો જાય નહીં તો ભક્તિનો તમોગુણ લાવો કે શું મેં દુર્ગા નામ લીધું છે અને મારો ઉદ્ધાર થાય નહીં મારામાં વળી પાપ છે બંધન છે ત્યાર પછી લોભ રાખવો હોય તો ઈશ્વર પ્રાપ્તિનો લોભ રાખો મુગ્ધ થવું હોય તો ઈશ્વરના રૂપમાં મુગ્ધ થાઓ હું ઈશ્વરનો દાસ હું ઈશ્વરનું સંતાન જો અહંકાર કરવો હોય તો એવો અહંકાર કરો એ પ્રમાણે છ એ રીપુઓની દિશા ફેરવી નાખવી જોઈએ ડોક્ટર ઇન્દ્રિય સંયમ કરવો બહુ કઠણ ઘોડાની બે આંખે ડાબલા બાંધવા પડે કોઈ કોઈ ઘોડાની તો આંખો સાવ બંધ કરવી પડે શ્રી રામકૃષ્ણ પણ ભગવાનની જો એકવાર કૃપા થાય ઈશ્વરના જો એકવાર દર્શન થાય આત્માનો જો એકવાર સાક્ષાત્કાર થાય તો પછી કોઈ જાતની બીક નહીં તો પછી છ એ રીપુ કાંઈ કરી શકે નહીં નારદ પ્રહલાદ એવા બધા નિત્ય સિદ્ધ મહાપુરુષોને મહેનત લઈને આંખોએ દાબડા દેવા ન પડે જે છોકરું પોતે બાપનો હાથ પકડીને ખેતરની પાળ પરથી ચાલે તે છોકરું જો ગાફેલ રહે તો બાપનો હાથ છૂટી જતા પાળની નીચે જઈ પડે પણ બાપ જો છોકરાનો હાથ ઝાલે તો જે છોકરાનો હાથ બાપે ઝાલ્યો તે ક્યારેય પાળ પરથી પડે નહીં ડોક્ટર પણ બાપે છોકરાનો હાથ ઝાલી રાખવો એ સારું નહીં શ્રી રામકૃષ્ણ એમ નહીં મહાપુરુષોનો સ્વભાવ બાળક જેવો ઈશ્વરની પાસે તેઓ સદા બાળક તેમનામાં અહંકાર હોય નહીં તેમની બધી શક્તિ ઈશ્વરની શક્તિ બાપની શક્તિ પોતાનું કંઈ નહીં આ તેમની પાક્કી ખાતરી છે